Hello friends, welcome to the lecture series of power electronics. Ya week ma apde power electronics nu gagatyanu chapter DC to DC converter, that is chopper, complete karyu. As a power electronics engineer or as a electrical engineer, tamne એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ કે ઇલેક્ટ્રોનિક સર્કિટને સિમ્યુલેટ કરી શકાય, બરાબર છે. ઘણા બધા ટૂલ્સ એવા હોય છે કે જેનો યુઝ કરીને તમે કોઈ પણ કમ્પોનન્ટ હાર્ડવેર વગર તમે એ જ સર્કિટનું સિમ્યુલેશન કરીને ચેક કરી શકો કે સર્કિટ છે એ વર્ક કરશે કે નહીં. તો આજનો જે સેશન છે એની અંદર આપણે એ ડિસ્કસ કરવાના છીએ કે એક પણ કમ્પોનન્ટ વગર કોઈ પણ સર્કિટને કઈ રીતે એક સોફ્ટવેર કે એક સિમ્યુલેશન ટૂલનો યુઝ કરીને કઈ રીતે સિમ્યુલેટ કરી શકાય. ઘણા બધા એવા સોફ્ટવેર છે કે જેની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સની ઘણી બધી સર્કિટનું સિમ્યુલેશન થઈ શકતું હોય છે, જેમ કે પી સિમ છે, પાવર સિમ છે, મલ્ટી સિમ છે, સૌથી સારામાં સારું મેટલેબ છે, મેટલેબની અંદર પાવર સિમ્યુલેશન થઈ શકે છે. તો આજે આપણે વન બાય વન એક એક ટૂલ યુઝ કરતા જઈશું અને ચેક કરશું કે કઈ રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટના સિમ્યુલેશન થઈ શકતા હોય છે. સૌથી પહેલાં આપણે પ્રોટીયસનો યુઝ કરીને ટ્રાય કરશું કે પ્રોટીયસમાં ઘણી બધી સર્કિટનું સિમ્યુલેશન થઈ શકતું હોય છે. મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટના સિમ્યુલેશન પ્રોટીયસની અંદર બહુ ઇઝીલી થઈ શકતા હોય છે. પ્લસ પ્રોટીયસની ખાસિયત એ છે કે એની અંદર તમે પીસીબી પણ ડિઝાઇન કરી શકો છો અને એનું 3D વ્યૂ આફ્ટર કમ્પ્લીશન ઓફ પીસીબી કે એના ઉપર તમે કમ્પોનન્ટ માઉન્ટ કરી દો તો પછી એ કઈ રીતની તમને દેખાવામાં લાગશે એ વસ્તુ પણ આપણે ચેક કરી શકતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં પ્રોટીયસનો યુઝ કરીને આપણે ટ્રાય કરશું કે પ્રોટીયસનો યુઝ કરીને કઈ રીતે આ વસ્તુ કમ્પ્લીટ કરી શકાય. ચલો જલ્દીથી પહેલાં પ્રોટીયસ ઓપન કરી લઈએ. મારી પાસે જે પ્રોટીયસ છે અત્યારે પ્રોટીયસ 8 છે. તમારે ઇનકેસ સોફ્ટવેર જોઈએ તો મારી પાસેથી લઈ શકો છો, હું તમને લોકોને એ પેનડ્રાઈવમાં આપી દઈશ. ઓકે, પ્રોટીયસની અંદર આપણે સ્કેમેટિક ડાયાગ્રામ ડિઝાઇન કરી શકીએ છીએ, આ એનો આઇકન છે. નેક્સ્ટ છે પીસીબી ડાયાગ્રામ માટે છે કે પીસીબી ડિઝાઇન કરવી હોય તો અહીંયા કરી શકો છો. નેક્સ્ટ છે 3D ડિઝાઇન કઈ રીતની તમારી બની છે એ ચેક કરવું હોય તો 3D લેઆઉટ પણ અહીંયા તમને ઇન્ડિકેટ કરી શકાય છે. ઓકે, સો આપણે અત્યારે સ્કેમેટિક ડાયાગ્રામ ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે. સો જલ્દીથી એ ઓપન કરી લઈએ સ્કેમેટિક ડાયાગ્રામ માટે. સૌથી પહેલો લેક્ચર હતો એની અંદર આપણે શરૂઆત કરી હતી, એની અંદર આપણે પહેલું જોયું હતું એ હતું લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટીયસની અંદર શરૂઆત ક્યાંથી જ કરીએ કે આપણે પ્રોટીયસની અંદર જો લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર બનાવવું છે તો એ કઈ રીતે બનાવી શકીએ. અને કોઈ પણ પ્રોજેક્ટ તમે ડિઝાઇન કરતા હો છો, બનાવતા હો છો, તો એની અંદર સૌથી પહેલી રિક્વાયરમેન્ટ હોય છે પાવર સપ્લાયની. ઓકે, એના માટે તમે એડેપ્ટરનો યુઝ કરતા હો છો, રેડીમેડ એડેપ્ટર લઈ લેશો અને એનો ડાયરેક્ટલી યુઝ કરતા હો છો. પણ જ્યારે પણ તમે ફાઇનલ ઇયરનો પ્રોજેક્ટ બનાવશો ત્યારે તમારે લોકોએ એની અંદર રેડીમેડ સર્કિટ જેટલી પણ યુઝ ઓછી થઈ શકે એટલી યુઝ ઓછી કરશો તો તમારો પ્રોજેક્ટ છે હેવી પ્રોજેક્ટના ફોર્મમાં તમે કન્વર્ટ કરી શકો. ઓકે, તો સૌથી પહેલાં આપણે લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર ડિઝાઇન કરવું છે તો એના માટેની રિક્વાયરમેન્ટ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એસી પાવર સપ્લાય. સિંગલ ફેઝનો પાવર સપ્લાય આપણી પાસે હોય છે, સિંગલ ફેઝ એસી પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ હોય છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે પી નો ઓપ્શન આપ્યો છે દેટ ઇન્ડિકેટ પીક ડિવાઇસીસ, તો પી ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે પીક ડિવાઇસની વિન્ડો ઓપન થઈ જશે, જેમાંથી તમે કોઈ પણ કમ્પોનન્ટ પીક કરીને તમારી સર્કિટ સિમ્યુલેશન માટે યુઝ કરી શકો છો. તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ આપણી હશે એ હશે સાઇન સોર્સ અથવા તો એસી પાવર સપ્લાય. તો અહીંયા આપણે ટાઈપ કરશું વી સાઇન તમે લખો છો એટલે ઓટોમેટિક અહીંયા તમને સાઇન વેવ એસી વોલ્ટેજ સોર્સ મળી જશે. ઓકે, ડાયાગ્રામ હું તમને આનો શેર કરી દઈશ કે કઈ રીતે આની અંદર આપણે સ્કેમેટિક ડાયાગ્રામ તૈયાર કરશું. નેક્સ્ટ આપણી રિક્વાયરમેન્ટ હોય છે એ છે ટ્રાન્સફોર્મરની, પણ હાલ આપણે કોઈ ટ્રાન્સફોર્મર યુઝ નહીં કરીએ, આપણે સિમ્પલી 12 વોલ્ટ એસી પાવર સપ્લાય છે એ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં જે આપણને મળશે સ્ટેપ ડાઉન થયેલું એનો જ યુઝ કરી લેશું. નેક્સ્ટ કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ હશે એ હશે બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયરની અંદર તમને ઘણા બધા ઓપ્શન મળી જશે. આપણે સિમ્પલી 50 વોલ્ટ એન્ડ 2 એમ્પિયરના પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ છે તો એ બ્રિજ યુઝ કરશું. બ્રિજ રેક્ટિફાયરનું ફંક્શન છે કે એસી પાવર સપ્લાયમાંથી તમને પલ્સેટિંગ ડીસીમાં કન્વર્ટ કરીને આપી દેશે. તો રેક્ટિફિકેશન માટે આપણે એસી વોલ્ટ રેક્ટિફાયર યુઝ કરી લઈએ. નેક્સ્ટ આપણી રિક્વાયરમેન્ટ હશે એ હશે ફિલ્ટરિંગની, તો ફિલ્ટરિંગ માટે આપણે કેપેસિટી ફિલ્ટર ડિઝાઇન કરશું. તો કેપેસિટી ફિલ્ટર માટે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર એક લઈ લઈએ, કેપ 1000 માઇક્રોફેરાડે. હવે આને વેલ્યુ 1000 કઈ રીતે લેવાની એ મેં તમને જ્યારે એ ટ્યુટોરિયલ કરાવેલું એની અંદર તમને શીખવાડેલું કઈ રીતના તમે કેપેસિટી ફિલ્ટર બનાવો છો તો એ ફિલ્ટરની વેલ્યુ કઈ રીતે પીક કરવી. તો અહીંયાથી હું ડાયરેક્ટલી કેપેસિટી ફિલ્ટર યુઝ કરું છું જેની અંદર આપણી પાસે 1000 માઇક્રોફેરાડે અને 16 વોલ્ટ. આપણે 12 વોલ્ટ પાવર સપ્લાય ડિઝાઇન કરવો છે તો આપણે 16 વોલ્ટનું કેપેસિટર યુઝ કરશું. નેક્સ્ટ આપણે 12 વોલ્ટનો પાવર સપ્લાય જો ડિઝાઇન કરવો છે તો આપણી પાસે વોલ્ટેજ રેગ્યુલેટરની આઈસી હોવી જોઈએ અને વોલ્ટેજ રેગ્યુલેટરના ઘણા બધા ટાઈપ હોય છે. ઓકે, આપણે સિમ્પલી લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર ડિઝાઇન કરીએ છીએ તો લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર તમને લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટરની આઈસી મળી જશે. ઓકે, જેની બે સિરીઝ હોય છે, એક હોય છે 7-8 અને એક હોય છે 7-9. 7-8 છે પોઝિટિવ પાવર સપ્લાય ડિઝાઇન થાય છે,
790 negative power supply in design process. 7812 that indicate 12 volt. Okay, so 3 pin ni tamne ahiya ek IC mali jaye chhe. Then in the first pin cha, that is input pin, 2 pin that is ground, and third one that is output. So anu PCB design cha. Okay, so ena upar double click kari etle aavi jashe. Next આપણે પાવર સપ્લાય છે વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તો એના માટે ઇન્ડિકેશન રાખવા માટે એક LED કનેક્ટ કરી દઈએ. તો જલ્દીથી LED યલો અને LED ને ડાયરેક્ટલી 12 વોલ્ટ આપશો તો એ બળી જશે, કારણ કે એની મેક્સિમમ પાવર કેપેસિટી હોય છે 1.2 વોલ્ટની હોય છે ઓર 1.5 વોલ્ટની હોય છે. તો આપણે અહીં એક વોલ્ટેજ ડ્રોપ માટે એક રેસ્ટ રાખી દઈએ છીએ, વોલ્ટેજ ડ્રોપ કરીને પછી LED ને આપીશું. તો આટલા કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ હતી. સૌથી પહેલાં આપણે જોઈએ છે એક સાઇન સોર્સ, જેની વેલ્યુ આપણે કરી દઈએ છીએ એમ્પ્લિટ્યુડ 12 વોલ્ટ અને ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ. ઓર એમ્પ્લિટ્યુડ તમે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આપણી પાસે ફોર એક્ઝામ્પલ કોન્સ્ટન્ટ 12 વોલ્ટ નથી મળતા, વેરી થાય છે. ઓકે, કારણ કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં તમે લેશો તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી અંદર તમે 12 વોલ્ટનું ટ્રાન્સફોર્મર લેશો તો એપ્રોક્સિમેટ તમને 14-15 વોલ્ટ મળશે. તો ફોર એક્ઝામ્પલ આપણે 14 વોલ્ટ રાખીએ છીએ, તો 14 વોલ્ટ. દેન નેક્સ્ટ ડાયાગ્રામની અંદર આપણે જોતા જઈએ તો ઇન ધ નેક્સ્ટ થિંગ દેટ ઇઝ બ્રિજ રેક્ટિફાયર. તો બ્રિજ રેક્ટિફાયર અટેચ કરી દઈએ. બ્રિજ રેક્ટિફાયર સિમ્પલી તમારે પ્રોટીએસની અંદર જે કમ્પોનન્ટને કનેક્ટ કરવા છે એના ટર્મિનલ સાથે સિમ્પલી કમ્પોનન્ટને ક્લિક કરતા જશો એટલે કનેક્ટ થતા જશે. નેક્સ્ટ વન દેટ ઇઝ કેપેસિટી ફિલ્ટર. તો આ કેપેસિટર આવી ગયું છે. ઇન કેસ તમારે રોટેટ કરવું હોય તો પ્લસ સાઇનનો યુઝ કરી શકો છો. અહીંયા જે આ કેપેસિટર આપણે યુઝ કરીએ છીએ, કેપેસિટર છે ઇલેક્ટ્રોલાઇટિક છે. સો નીચેની સાઇડ જે તમને આ જે ડેશ ડેશ કરીને અહીંયા જે તમને હાઇલાઇટ કરેલું છે દેટ ઇઝ ધી નેગેટિવ પ્લેટ ઓફ ધી કેપેસિટર. કનેક્ટ કરી લઈએ. પોઝિટિવ પાર્ટ છે, પોઝિટિવ પ્લેટ છે અને અહીંયા કનેક્ટ કર્યું છે, નેગેટિવ પ્લેટને અહીંયા કનેક્ટ કર્યું છે. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ વોલ્ટેજ રેગ્યુલેટર. ફિલ્ટરિંગ પછી આપણે વોલ્ટેજ રેગ્યુલેટરની રિક્વાયરમેન્ટ હતી તો વોલ્ટેજ રેગ્યુલેટર અટેચ કરી દઈએ. ઓકે, તો વોલ્ટેજ રેગ્યુલેટર છે એ કોન્સ્ટન્ટ DCમાં તમને કન્વર્ટ કરીને આપશે. અહીંયા ફર્સ્ટ જે તમને આઉટપુટ મળશે વોલ્ટેજ રેક્ટિફાયર એ હશે તમને પલ્સ સેટિંગ DC, અને એના પછી જે આઉટપુટ મળશે એ હશે આ જે ફિલ્ટરિંગ કેપેસિટરનું યુઝ કરીને આઉટપુટ મળશે એની અંદર તમને કોન્સ્ટન્ટ DCની અંદર મળશે, પણ થોડું ઘણું ફ્લક્ચ્યુએશન હશે. એ ફ્લક્ચ્યુએશન રિમૂવ કરવા માટે આપણે શું કરશું તો કે એક વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરશું. લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર તમે 13-12 વોલ્ટની અંદર જે વેરિએશન થતું હોય એવું ઇનપુટ તમે 1 નંબરની પિન ઉપર આપશો અને ગ્રાઉન્ડની રેફરન્સમાં આપશો તો આઉટપુટ પિન ઉપર તમને કોન્સ્ટન્ટ 12 વોલ્ટ મળશે, જે આપણે હમણાં ચેક કરી લઈશું. નેક્સ્ટ એક LED અટેચ કરી દઈએ કે જે ઇન્ડિકેટ કરી શકે કે પાવર સપ્લાય છે વર્કિંગ કન્ડિશનમાં છે. એની સાથે એક સિરીઝમાં એક રેઝિસ્ટર કનેક્ટ કરી દઈએ કે અને એક મલ્ટીમીટર કનેક્ટ કરી દઈએ કે જે તમને ઇન્ડિકેટ કરે કે કેટલા વોલ્ટનું આઉટપુટ મળે છે. મલ્ટીમીટર તમને મળી જશે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. DC વોલ્ટમીટર છે એ તમારા આઉટપુટ ટર્મિનલ ઉપર લગાવી દઈએ. અને આ થઈ ગયું ગ્રાઉન્ડ. અહીંયા એક ગ્રાઉન્ડની રિક્વાયરમેન્ટ છે તો આપણે ગ્રાઉન્ડ અટેચ કરી દઈએ. ટર્મિનલ મોડ છે, ટર્મિનલ મોડની અંદરથી તમને ગ્રાઉન્ડ મળી જશે. તો ગ્રાઉન્ડ અહીંયા અટેચ કરી દઈએ. ઓકે, ચાલ બીજી કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. આપણે સિમ્પલી એક અહીંયા 10K છે એની બદલે આપણે કરી દઈએ 300 ઓહ્મ. ઓકે, 300 ઓહ્મ થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, બધી વસ્તુ ઓલ ડન એન્ડ લેટ્સ સ્ટાર્ટ. અહીંયા તમને પ્લેનો ઓપ્શન આપી દીધું છે, ત્યાં રન કરશો એટલે તમને આઉટપુટ વેવફોર્મ મળી જશે. ઓકે, ચાલો 11 વોલ્ટ તમને આઉટપુટમાં મળે છે. ઓકે, અને અહીંયા તમારું જે LED છે બ્લિંક થાય છે દેટ ઇન્ડિકેટ કે પાવર સપ્લાય છે વર્કિંગ કન્ડિશનમાં છે. બટ 11 વોલ્ટ દેટ ઇઝ જે આપણે જોઈતી હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓછા મળે છે. તો આપણે પહેલાં ચેક કરી લઈએ કે અહીંયા આપણું જે AC આઉટપુટ વોલ્ટેજ છે એની અંદર આઉટપુટ કેટલું છે. સો AC વોલ્ટમીટર અટેચ કરી દઈએ. ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરીમાં આપણને આઉટપુટ મળતું હોય છે એ આઉટપુટ છે એ ખાલી 9 વોલ્ટ મળે છે. ઓકે, તો ત્યાં આપણે 12 વોલ્ટની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો આ જે છે એ પીક ટુ પીક વોલ્ટેજ છે, એને આપણે 18 વોલ્ટ કરી દઈએ તો આપણને 12 વોલ્ટ પરફેક્ટ આઉટપુટ મળશે. મળી ગયું. ઓકે, ચાલો LED પણ બ્લિંક થાય છે દેટ ઇન્ડિકેટ કે પાવર સપ્લાય વર્કિંગ કન્ડિશનમાં છે, આઉટપુટમાં 12 વોલ્ટ મળે છે. ઓકે, અને અહીંયા જે આપણે યુઝ કરીએ છીએ એ છે આપણી પાસે 12.8 વોલ્ટ ડેસ AC વોલ્ટ. ઓકે, આ તમને મળે છે RMS વેલ્યુ મળે છે અને અહીંયા તમને મળે છે DC વોલ્ટેજ મળે છે. સો સિમ્પલી કોઈ પણ સોફ્ટવેરનો યુઝ કરીને કોઈ પણ કમ્પોનન્ટ યુઝ કર્યા વગર તમે આ રીતે ડિઝાઇન કરી શકો છો તમારી સર્કિટ. ઓકે, તો આ એક બેઝિક ટ્યુટોરિયલ હતું કે જેની અંદર આપણે પ્રોટીએસનો યુઝ કરીને એક લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર જે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું એ વસ્તુ આપણે બનાવવાની ટ્રાય કરી. હવે જરાક જોઈ લઈએ કે કોઈ પણ પાવર કન્વર્ટર છે એની અંદર તમારો બેઝિક અથવા તો મેઇન જે કમ્પોનન્ટ છે એ છે એનું કંટ્રોલ યુનિટ.
તો એ કંટ્રોલ યુનિટ કઈ રીતે ડિઝાઇન કરી શકાય? તમારે પલ્સ જનરેટ કરાવવા છે તો ગેટના પલ્સ, કોઈ પણ સ્વિચ છે એ સ્વિચના ગેટ પલ્સ કઈ રીતે જનરેટ કરવા, તો એ માટેનું ટ્યુટોરિયલ છે એ જલ્દીથી પ્રોટિયસની અંદર ડિઝાઇન કરી લઈએ. ગેટ પલ્સ બનાવવાની ઘણી બધી મેથડ હોય છે, એમાંથી કોઈ એક મેથડ છે જે કંટ્રોલરનો યુઝ કરે છે અને કંટ્રોલરમાંથી ગેટ પલ્સ જનરેટ કરાવે છે. ફોર એક્ઝામ્પલ આર્ડ્યુનોનો યુઝ કરીએ છીએ તો આર્ડ્યુનો છે એ તમને, અથવા કોઈ પણ ઈવીઆર માઇક્રો કંટ્રોલર છે એનો સિમ્પલી એલઈડી બ્લિંકિંગનો તમે પ્રોગ્રામ લખો છો અને એની અંદર લોડ કરાવો છો તો એ તમારા એક ગેટ પલ્સના ફોર્મમાં તમને વેવફોર્મ જનરેટ કરીને આપે છે. પણ આપણે અત્યારે જે ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ એ છે આપણે 555નો યુઝ કરીને, 555નો યુઝ કરીને, ટાઈમરનો યુઝ કરીને તમે ગેટ પલ્સ જનરેટ કરાવી શકો છો. અને 555 છે એ તમને ખબર છે કે એ સ્ટેબલ મોડની અંદર સ્ક્વેર વેવ જનરેટ કરીને આપે છે. ઓકે, તો એનો ડાયાગ્રામ પણ હું તમને શેર કરી દઉં છું કે એ કઈ રીતના તમને એ સ્ટેબલ મોડમાં વર્ક કરતું હોય છે. અને 555ને જ્યારે તમે એ સ્ટેબલ મોડમાં યુઝ કરો છો ત્યારે એની અંદર તમે ફ્રીક્વન્સી પણ વેરી કરી શકો છો, પ્લસ એની અંદર તમને ડ્યુટી સાયકલ વેરીએશનનો પણ ઓપ્શન મળે છે. તો એ બંને વસ્તુ કોઈ પણ પાવર કન્વર્ટર તમે ડિઝાઇન કરતા હો છો તો એની અંદર તમારે ડ્યુટી સાયકલ પણ વેરી કરવાની હશે અને પલ્સની વિડ્થ પણ વેરી કરવાની હશે, ફ્રીક્વન્સી પણ વેરી કરવાની હશે. તો બંને વસ્તુ આપણે ડિઝાઇન કરવાની ટ્રાય કરીએ. એના માટેના કમ્પોનન્ટ તમને અહીંયા ડેસ્કટોપ ઉપર જે હું તમને ફોટો મૂકું છું એની અંદરથી મળી જશે. સો ફર્સ્ટ વન દેટ ઇઝ 555, ધેન ડાયોડ, then one diode, તો સિમ્પલી અહીંયાથી આપણે જેન્ટ્રિક ડાયોડ યુઝ કરી લઈએ. ધેન વેરિયેબલ રેઝિસ્ટર યુઝ કરવા પડશે, પોટેન્શિયોમીટર યુઝ કરવા પડશે. તો એના માટે પોર્ટ ડેશ HG, ઓકે, તો વેરિયેબલ પોટેન્શિયોમીટર તમે મળી જશે. ઓકે, શરૂઆત કરીએ. 555ને અહીંયા અટેચ કરી દઈએ, એઝ પર ડાયાગ્રામ કનેક્શન આપતા જઈએ. અહીંયા પાવર સપ્લાય રિક્વાયરમેન્ટ છે તો ફ્લો પાવર સપ્લાય આપી દઈએ. ટર્મિનલ મોડ, ટર્મિનલ મોડમાંથી પાવર, ઓકે, પાવર કનેક્ટ કરી દઈએ. ગ્રાઉન્ડની રિક્વાયરમેન્ટ છે, ટર્મિનલ મોડમાં જ આપી દીધું હશે તમને ગ્રાઉન્ડ. ઓકે, 6 નંબર અને 2 નંબરને ડાયરેક્ટલી શોર્ટ કરવાના છે, કરી દઈએ. દેન રજિસ્ટરની રિક્વાયરમેન્ટ છે તો રજિસ્ટર કનેક્ટ કરી દઈએ. પહેલાં આપણે સિમ્પલ એક ડિઝાઇન બનાવીએ કે જેની અંદર એ સ્ટેબલ મોડનું ફંક્શન હોય, એની અંદર વેરિયેબલ ફ્રીક્વન્સી કે વેરિયેબલ ડ્યુટી સાયકલ બનાવતા નથી. એના પછીના કેસની અંદર એ ડિસ્કસ કરી લઈશું. તો એક રેસ્ટર અહીંયા છે, તો આ જે રેસ્ટર છે દેટ ઇઝ R1, જે તમને ઇક્વેશનમાં આપેલા હોય છે એની અંદર R1 છે એ આ છે. ફોર એક્ઝામ્પલ 1 કે નો હું યુઝ કરું છું અને આ છે R2. આ બંને રેસ્ટરનો યુઝ કરીને તમે ફ્રીક્વન્સી સેટ કરી શકો છો. નેક્સ્ટ વન એક કેપેસિટર છે, જે કેપેસિટર ચાર્જ થતું હોય છે અને ડિસ્ચાર્જ થતું હોય છે. તો એક કેપેસિટર લઈ લઈએ, સિમ્પલ એક કેપેસિટરની રિક્વાયરમેન્ટ છે. તો હું અહીંયા કેપ એવું ટાઈપ કરું છું તો મને અહીંયા કેપેસિટર મળી જાય છે. આ એક સિમ્પલી પેપર કેપેસિટર છે. ઓકે, તો આ જે કેપેસિટર છે એ જ્યારે ચાર્જ થશે ત્યારે તમને 5 વોલ્ટ મળશે અને જ્યારે એ ડિસ્ચાર્જ થશે ત્યારે તમને 0 વોલ્ટ મળશે. તો એ રીતે તમારું એ સ્ટેબલ મોડની અંદર ફંક્શન થતું હોય છે. બસ આટલી જ રિક્વાયરમેન્ટ હતી. અહીંયા હું VCC સિલેક્ટ કરી લઉં છું તો મને 5 વોલ્ટ ત્યાં મળી જશે. તો આટલું કનેક્ટ જો હું કરું છું તો બહુ ઇઝીલી મને એ સ્ટેબલ મોડનું ફંક્શન મળશે. હું એક ઓસિલોસ્કોપ કનેક્ટ કરી દઉં છું કે જેનાથી આઉટપુટ આપણે ચેક કરી શકીએ. ઓકે, 3 નંબરમાં આઉટપુટ મળતું હોય છે. તો આ રીતે હું રન કરું છું તો મને સિમ્પલી અહીંયા વેવફોર્મ મળવા જોઈએ. ઓકે, ચાલો સરસ વેવફોર્મ હા મળી ગયા છે. ચાલો વ્યવસ્થિત કરી લઈએ. વેવફોર્મ સરસ મજાના સ્ક્વેર વેવ મળવાનું ચાલુ થઈ ગયું છે, જેની અંદર પલ્સ વર્થ અત્યારે વેરી થઈ શકતી નથી પણ આપણને વેવફોર્મ મળે છે. આ છે સિમ્પલી એક ઓસિલોસ્કોપ કે જેની અંદર અહીંયાથી હું વોલ્ટેજ પર ડિવિઝન ચેનલ એમાં મેં કનેક્ટ કર્યું છે. તો ચેનલ એ ઉપર મને અહીંયા વેવફોર્મ મળે છે અને એ ચેનલ એના વોલ્ટેજ પર ડિવિઝન આ રીતે હું ચેન્જ કરી શકું છું. ઓકે, તમારે શું કરવાની ઈચ્છા હોય તો તમે મેક્સિમાઇઝ કરી શકો છો. નેક્સ્ટ અહીંયાથી તમને અહીંયા ટાઈમ પર ડિવિઝન મળી જાય છે. ટાઈમ પર ડિવિઝનનો યુઝ કરીને તમે ફ્રીક્વન્સીમાં ચેન્જ અથવા ટાઈમ પિરિયડમાં ચેન્જ કરી શકો છો. ઓકે, એકચ્યુઅલમાં એ નહીં થતું હોય પણ અહીંયા તમને વર્ચ્યુઅલી તમને ઇન્ડિકેટ કરીને મળી શકે છે. હાલ અહીંયા આપણે કોઈ પણ પેરામીટર એવા નથી કે જેને વેરી કરીને આપણે ફ્રીક્વન્સી અથવા ડ્યુટી સાયકલ વેરી કરી શકીએ. તો એ વેરી કરવા માટે આપણે શું કરશું તો કે અહીંયા એક પોટેન્શિયોમીટર યુઝ કરશું. પોટેન્શિયોમીટર પહેલાં લગાવી દઈએ. તો પોટેન્શિયોમીટર માટે આપણે યુઝ કરશું પોર્ટ HG. તો પોર્ટ HG આની અંદર એડ થઈ ગયો છે અને પોટેન્શિયોમીટર કંઈક આ રીતે લાગી જશે. હા, એક્ટિવ પોટેન્શિયોમીટર છે કે જે તમને આઉટપુટની અંદર વેરીએશન કરવા માટે હેલ્પ કરશે. તો આ રીતે તમે એની અંદર થોડુંક પહેલાં ડ્યુટી સાયકલ અહીંયા સેટ કરી લઈએ. ઓકે, ડ્યુટી સાયકલ વેરી કરીએ તો અહીં તમને ફ્રીક્વન્સીમાં વેરીએશન મળશે. હાલ બહુ વેલ્યુ ઓછી છે એટલે પ્રોબ્લેમ છે. થોડીક વેલ્યુ વધારે જોઈએ, રેઝિસ્ટન્સ વધારશું તો ફ્રીક્વન્સી ઓટોમેટિક ડાઉન થશે. તો 10 કે 10 યુઝ કરીએ તો
તો તમારી ફ્રિકવન્સી છે હવે ઓછી થઈ ગઈ. ઓકે, હવે ડ્યુટી સાયકલ આપણે વેરી કરીએ, ફ્રિકવન્સી વેરી કરવાની ટ્રાય કરીએ. તો તમને ઇન્ડિકેટ કીધું હશે કે ફ્રિકવન્સી અહીંયાથી આપણે જે રીતે પોટેન્શિયોમીટર વેરી કરીએ છીએ એ રીતે ઓટોમેટિક ફ્રિકવન્સી છે એ તમારી વેરી થાય છે. ટાઈમ પિરિયડ વેરી થશે એટલે ટાઈમ પિરિયડનું ઇન્વર્સ લેશો એટલે તમને મળી જશે ફ્રિકવન્સી. તો જે રીતે હું અહીંયાથી વેરી કરતો જાઉં છું એ રીતે તમને અહીંયા વેરીએશન ઇન્ડિકેટ થતું હશે. તો અહીંયાથી સિમ્પલી આપણે ફ્રિકવન્સી વેરી કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ધીસ આર વન રેઝિસ્ટર. ઓકે, હવે આપણે જો અહીંયા ડ્યુટી સાયકલ પણ વેરી કરવી છે તો ડ્યુટી સાયકલ વેરી કરવા માટે આપણી પાસે એક ઓપ્શન છે કે તમારી સર્કિટ છે એને એ રીતે મોડિફાઈ કરો કે જેનાથી એની ડ્યુટી સાયકલ વેરી થઈ શકે. તો એના માટે રિક્વાયરમેન્ટ છે ડાયોડની. અહીં હું ડાયોડ લઈ લો. ઓકે, ચાલો, ડાયોડ છે આ રીતે લાગશે, બીજો ડાયોડ છે એની એન્ટી પેરેલલ લાગશે. તો પ્લસ સાઇન છે તમે એનાથી રોટેટ કરાવી શકો છો કમ્પોનન્ટ. એક પોટેન્શિયોમીટરની રિક્વાયરમેન્ટ છે તો કંટ્રોલ આઈ જો પ્રેસ કરશો તમે તો સોરી પ્લસ સાઇન પ્રેસ કરશો તો તમારું રોટેટ થઈ જશે કમ્પોનન્ટ. અને એ કનેક્શન છે કે આ રીતે થશે. હવે અહીંથી કનેક્શન છે સેકન્ડ નંબરમાં જતું રહેશે, અહીંથી કનેક્શન છે થ્રી નંબરમાં જતું રહેશે. ઓકે, હવે તમારી પાસે બે પેરામીટર છે કે જેની અંદર તમે વેરીએશન લાવી શકો છો, વેરી કરી શકો છો અને આઉટપુટની અંદર તમને વેરીએશન મળશે. ઓકે, ચલો, આપણો સર્કિટ ડાયાગ્રામ છે તૈયાર થઈ ગયો છે, ફ્રીક્વન્સી સેટ કરી દીધી છે, પ્લસ હવે આપણે ડ્યુટી સાયકલ વેરી કરવાની ઈચ્છા છે, રન કરીએ. ઓકે, આપણને આ ટાઈપના કંઈક વેવફોર્મ મળે છે. જરાક હું એમ્પ્લિટ્યુડ છે ઇન્ક્રીઝ કરીને ચેક કરી લઉં. એમ્પ્લિટ્યુડ ઇન્ક્રીઝ કરી લીધું છે. હવે જે અહીંયા આપણી પાસે આ જે વેરિયેબલ રેઝિસ્ટર છે એ વેરિયેબલ રેઝિસ્ટરની વેલ્યુ જો આપણે વેરી કરીએ છીએ તો અહીંયા તમને ડ્યુટી સાયકલની અંદર વેરીએશન ઇન્ડિકેટ થતું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી પાસે ફોર એક્ઝામ્પલ 90% ડ્યુટી સાયકલ છે, 80% ડ્યુટી સાયકલ છે, ઓર 50% છે. એના કરતાં ઘટાડતા જઈએ તો ફોર એક્ઝામ્પલ આ રીતે ઓન ટાઈમ છે એ હવે ઓછો થઈ ગયો છે, ઓફ ટાઈમ છે એ વધી ગયો છે. તો તમને ખબર છે ડ્યુટી સાયકલ ઇઝ ઇક્વલ ટુ ઓન ટાઈમ ડિવાઈડ બાય ટોટલ ટાઈમ. સો આ રીતે તમે અહીંયા એ રીતે એ વસ્તુ પણ સેટ કરી શકશો કે જેનાથી તમે ફ્રિકવન્સી વેરી થાય અથવા તો તમે ડ્યુટી સાયકલ પણ વેરી કરી શકો છો. આપણે ફ્રિકવન્સી સેટ કરવા માટે અહીંયા એક પોટેન્શિયોમીટર છે જેનો યુઝ કરીને આપણે ફ્રિકવન્સી વેરી કરી શકીએ છીએ. આ વેરીએબલ રેઝિસ્ટરને તમે વેરી કરો એટલે ફ્રિકવન્સી વેરી થઈ જશે, ટાઈમ પિરિયડ ચેન્જ થશે, ટોટલ ટાઈમ પિરિયડ ચેન્જ થશે એટલે ફ્રિકવન્સી ચેન્જ થશે. ઓકે, તો અહીંથી આપણે ફ્રિકવન્સી વેરી કરી શકશું અને અહીંથી આપણે ડ્યુટી સાયકલ વેરી કરી શકશું. ઓકે, અહીંયા ઓન ટાઈમ ઇન્ક્રીઝ થઈ ગયો છે 90% ઓર ઘટાડતો જઈશ તો ફોર એક્ઝામ્પલ અહીંયા 50% થઈ ગયો છે. તો કંઈક આ રીતે તમે સિમ્યુલેશનનો યુઝ કરીને, સિમ્યુલેશન ટૂલનો યુઝ કરીને, કોઈ પણ કમ્પોનન્ટ યુઝ કર્યા વગર કોઈ પણ સર્કિટનું સિમ્યુલેશન કરીને ચેક કરી શકો કે તમારી સર્કિટ છે વર્ક કરશે કે નહીં. જેટલા પણ આપણે કન્વર્ટર ભણ્યા છીએ દરેક કન્વર્ટરની અંદર એક કંટ્રોલ યુનિટ હશે અને દરેક કંટ્રોલ યુનિટની અંદર એક ગેટ પલ્સ જનરેટ કરવાની સર્કિટ અથવા કોઈ એક એવું ડિવાઇસ હશે કે જે ગેટ પલ્સ જનરેટ કરતું હશે અને એની અંદર બે પેરામીટર વેરી થઈ શકતા હશે. ફર્સ્ટ વન પેરામીટર હશે એ હશે ફ્રિકવન્સી અને સેકન્ડ વન પેરામીટર હશે એ હશે ડ્યુટી સાયકલ. તો આ એક સિમ્પલ આપણે 555નો યુઝ કરીને એ સ્ટેબલ મોડમાં જ્યારે વર્ક કરીએ છીએ ત્યારે એની અંદર તમને બંને વસ્તુ વેરી કરવાના ઓપ્શન મળી જાય છે. ઓકે, તો આ એક બેઝિક ટ્યુટોરિયલ હતું કે જેની અંદર આપણે પ્રોટીયસનો યુઝ કરીને અલગ અલગ ટાઈપના સિમ્યુલેશન શીખવાની ટ્રાય કરી હતી. અને નેક્સ્ટ ટ્યુટોરિયલ હવે જે હું તમને આપું છું એની અંદર આપણે મલ્ટી સિમનો યુઝ કરીને કોઈ એક સર્કિટ સિમ્યુલેટ કરવાની ટ્રાય કરશું. પછી આપણે યુઝ કરીને આ પીસીમનો યુઝ કરીને પણ આની આ જ વસ્તુ કરી શકીએ છીએ, મેટલેબનો યુઝ કરીને પણ આની આ જ વસ્તુ કરી શકીએ છીએ. જોકે મેટલેબ છે બહુ હેવી સોફ્ટવેર છે એટલે ઇન્સ્ટોલ કરવામાં તમારે થોડો ટાઈમ પણ લાગી શકે છે, પણ સિમ્યુલેશન સૌથી બેસ્ટમાં બેસ્ટ કરીને આપતું હોય તો એ છે મેટલેબ. ઓકે, જો સર, ચલો નેક્સ્ટ ટ્યુટોરિયલમાં ફરી વખત મળીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ.